हेलो विद्यार्थी मित्रों, आज आपने गुजराती में पद्य त्रण पछे सांभळ्यो जी बोलिया भणीशु। एना लेखक छे प्रेमानंद। एनो समय छे ईसवी सननी 17मी सदी। तो पहला आपणे प्रेमानंदनो परिचय मेळवीशुं। કે કવિ શિરોમણીનો માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે। આંગળીઓ પર પહેરેલી વીંટી વડે તાંબાની માણ રણકાવી એના તાર સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તળમોળ કરતા। હવે એમને માણભટ્ટનું બિરુદ મળ્યું છે, એટલે કે તાંબાની જે માટલું આવે છે એની ઉપર પોતે આંગળીઓની વીંટીઓ વડે સરસ મજાનો તાલ મિલાવતા હતા, એટલા માટે એમને માણભટ્ટ તરીકેનું બિરુદ મળ્યું। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ ખાવાને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકી લોકોને રસપાન કરાવતા। એમને ઉકારણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનો મામેરો, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે। તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા, તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે। તો વિદ્યાર્થીઓ, તમે જુઓ કે પ્રેમાનંદ છે એમને ક્યારે પાઘડી બાંધી નથી। એમનો નિયમ હતો કે જ્યાં સુધી હું મારી ગુજરાતી ભાષાને રસથી તળમોળ ન કરું ત્યાં સુધી હું માથે પાઘડી બાંધીશ નહીં। તો અહીંયા હવે આપણે એનો પરિચય મેળવ્યો। હવે જે સામણીઓજી બોલ્યા કાવ્યની વાર્તા છે એ આપણે પહેલા જાણી લઈએ કે સામણીઓ એટલે પ્રશ્ન। કૃષ્ણ અને સુદામા એ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવે છે। આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે। સાનિપદી ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી જ્યારે મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા બને છે। સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે, આમ છતાં બંનેની જે મિત્રતા છે એ મિત્રતાનો સંવાદ અહીંયા આપેલો છે। બાળપણમાં મિત્રો તો ઘણા બધા હોય છે, પણ છેવટ સુધી મિત્રતા નિભાવનાર વીરતાઓ તો કોક જ હોય છે। અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભાળના માગોળે છે, એમ એક અતુટ મધુર મૈત્રીનો દ્રષ્ટાંત આ કડવામાંથી મળે છે। તો પહેલા આખા કડવામાં કેવી વાતો છે એમની એ પહેલા આપણે જોઈ લઈએ। તો પહેલા કૃષ્ણ, સુદામા અને બલરામ જ્યારે સાનિપતિ ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે જાય છે ત્યારે ત્રણેય જણા એમ કે જોડે જ રહેતા હતા, ગુરુ જે બતાવે તે કામ કરતા હતા, ભિક્ષા માંગવા જતા હતા, માગીને લાવી અને એમાંથી જે મળે તે ખાતા, જોડે રાત્રે સુઈ જતા હતા, ઘાસની પથારીમાં સુવાનું અત્યારની જે પથારીઓ છે એવી પથારી હતી। એક દિવસ એમના ગુરુજીની પત્ની ગુરુજી બારગામ ગયા ત્યારે ગુરુજીની પત્નીએ એમને લાકડા લેવા માટેનું કામ સોંપ્યું અને કૃષ્ણ, સુદામા અને બલરામ જંગલમાં લાકડા લેવા જાય છે। એક મોટું સરસ મજાનું ઝાડ જૂનું હતું, એને ફાડી કુહાડાથી અને ત્રણ ભારા બનાવે છે, ત્યાં મુસળધાર વરસાદ આવે છે અને એ મુસળધાર વરસાદમાં ગુરુજી ઘરે આવીને એમની પત્નીને કહે છે કે મારા શિષ્યો ક્યાં ગયા, ત્યારે પુરાણી કહે છે કે મેં કામ સોંપ્યું છે। તો ગુરુજી પુરાણીને કહે છે કે તે મારે શિષ્ય ઉપર કાળો કેર વર્તાવ્યો છે અને એમ કરીને પોતે દોડતા દોડતા જંગલમાં શોધવા આવે છે અને ત્યાં અમને જે આલિંગન આપીને ભેટી પડે છે, અમને જે ઘરે આવે છે એ વાત સુધી પછી અમારો અભ્યાસકાળ પૂરો થાય છે
અને ત્યાંથી કૃષ્ણ સુદામા બલરામ છૂટા પડે છે એની વાત અહીંયા આપેલી છે. તો વિદ્યાર્થી અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ગુરુજી એમને જંગલમાંથી ઘરે લાવે છે ને ત્યારબાદ એમનો અભ્યાસક્રમ પૂરો થઈ ત્રણેય જણા છૂટા પડે છે ત્યાં કૃષ્ણ છે એ પોતે દ્વારકા નગરીના રાજા બની જાય છે. જ્યારે સુદામા છે એક ગરીબ બ્રાહ્મણ બને છે એમના ત્યાં ખાવામાં પણ કશું હોતું નથી ત્યારે એમની પત્નીના કહેવાથી એ પોતે એક નાની ભેટ એટલે કે ચોખા લઈને પોટલીમાં બાંધી અને કૃષ્ણને મળવા જાય છે. ત્યાં જ્યારે કૃષ્ણ એની મિત્રતા એ મારા મિત્ર સુદામા આવે છે એવું સાંભળી એને ભેટવા માટે દોડીને લઈ આવે છે અને જે મિત્રતા નિભાવી છે એને અંદર લઈ જાય છે. એને સરસ મજાના ભોજનો જમાડે છે, સ્વાગત કરે છે અને પછી ત્યાં જે વાતો કરે છે એ વાતો અહીંયા આપેલી છે જે આપણે ભણીશું. પહેલા મિત્રો લખ્યું છે કે પછી સાંભળ્યો જી બોલ્યા તને સાંભળે ને હાજી નાનપણનો નેહ મને કેમ વિસરે છે. કૃષ્ણ સુદામાને કહે છે કે આપણે જે નાનપણમાં સ્નેહ હતો એટલે કે સ્નેહ હતો પ્રેમ હતો એ તને યાદ છે? આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે હાજી સાંદી પડી ઋષિને ગેર મને કેમ વિસરે. આપણે 2 મહિના જોડે અભ્યાસ કર્યો હતો અને સાંદી પડી ઋષિના ઘરે એ તને યાદ છે? આપણ અન્ય ભિક્ષા માગી લાવતા તને સાંભળે મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિસરે. અન્ય ભિક્ષા માગીને લાવતા અને ત્રણેય ભ્રાત ભ્રાત એટલે કે ભાઈ અને ત્રણ કોણ તો કે કૃષ્ણ બલરામ અને સુદામા આ ત્રણેય જોડે આપણે જમતા હતા. તો સુદામા કહે છે કે કૃષ્ણને પૂછે છે કે આ બધું તને યાદ છે? સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે પાછલી રાતના જાગતા તને સાંભળે રે. ત્રણેય આખો દિવસથી ગુરુ બતાવે તે કાર્ય કરતા અને સુઈ જતા સુતા સુતા આપણે સુખ દુઃખની વાતો કરતા અને પાછલી રાતના જાગતા એટલે વહેલા 4 વાગે આપણે જાગી જતા. આજી કરતા વેદની ધૂન મને કેમ વિસરી રે. વેદ છે એ વેદોની પૌરાણિક છે મહાભારત રામાયણ આ બધી વાતો કરતા હતા એ મને યાદ છે. ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે કોઈ એકને જાચવા મન મને કેમ વિસરે. આપણા ગુરુજી છે એક દિવસ ગામ બહારગામ ગયા હતા અને ત્યાં જાચવા એટલે કે માગવા માટે આપણને મોકલ્યા હતા એ તને યાદ છે? ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે એટલે કે ગુરુની પત્નીએ આપણને જે કામ આપ્યું હતું એ તને યાદ છે? લઈ આવ્યો કહ્યું કાષ્ટ મને કેમ વિસરે. તમે ત્રણેય જણા જંગલમાં જઈ કાષ્ટ એટલે કે લાકડું લઈ આવો એવું કહ્યું હતું. ખાંદે કુહાડા ધર્યા તને સાંભળે. ત્રણેય જણા આપણે ખભા ઉપર લાકડા કાપવાના કુહાડા હતા એ લીધા હતા. ઘણા દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. પેલો સુદામા કહે છે કે આપણે ઘણા બધા દૂર જતા રહ્યા હતા તો એ રણછોડ એટલે કે કૃષ્ણ મને ભૂલાતું નથી. વાદ બધો 2 બાંધવે તમે સાંભળે હાજી પાડ્યું ટોટું ખોડ મને કેમ વિસરે. આપણે બંને વાદ ભર્યા હતા. એક કહે કે મોટું ઝાડ કાપવું છે અને બીજો કહે નાનો એ તને યાદ છે? અને આપણે એમાંથી મોટું ખોડ ખોડ એટલે કે ઝાડનો ઘડ્યું હતું તે આપણે કાપ્યું. ત્રણ ભારા બાંધ્યા દોરડે અને જે લાકડા હતા એના 3 ભાગ કર્યા અને 3 દોરડાથી આપણે 3 ભારા બાંધ્યા. હાજી આવ્યા બારે મેર મને કેમ વિસરે. હા અને પછી મુસળધાર જે વરસાદ થયો છે એ મને ભૂલાતો નથી. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે અને આપણે ભીંજાઈ ગયા હતા ત્રણે ઠંડીમાં બરાબર ધ્રુજતા હતા. ટાળે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે તે મને હજુ પણ યાદ જ છે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે
અને ઉષ્ણધાર પ્રસાદમાં એટલા બધા નદીમાં પૂર આવ્યા હતા કે આપણે જઈ શકીએ એવી પરિસ્થિતિ હતી નહીં. ઘન વર્ષો મુષળધાર, વન એટલે કે વરસાદ, મુષળધાર વર્ષો હતો અને કેમ વિસરે રે. પછી ગુરુજી શોધવા નીકળ્યા તને કેમ સાંભળ્યા. પછી ગુરુજીને જ્યારે ખબર પડી ત્યારે પોતે આપણને શોધવા માટે જંગલમાં આવ્યા. કહ્યું સ્ત્રીને તે કીધો કે મને કેમ આવી, એમને એમની પત્નીને કીધું કે તે મારા શિષ્ય ઉપર કાળો કેર વર્તાવ છે, તારે આ કામ એમને નહોતું આપવાનું તે કેમ આપ્યું, એમ કહી અને પોતે આપણને શોધવા માટે જંગલમાં નીકળી ગયા. આપણા રગિયા સાથે ચા પીયા તને કેમ સાંભળે, અને આપણે ત્રણ જ્યારે મળ્યા ત્યારે ગુરુજી આપણને હૃદય સાથે ચાપી દીધા. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે, અને ગુરુજી આપણને મુશળધાર વરસાદમાંથી તેડીને ઘરે લઈ આવ્યા. આ પણ તે દાડાના જુજવા અને ત્યાર પછી જુજવા એટલે છૂટા પડી ગયા. તે દિવસના આપણે છૂટા પડી ગયા છે એ તને યાદ છે. ફરીને મળ્યા બાદ અને કેટલા વર્ષો પછી આજે આપણે પાછા ભેગા થયા છે. તમે પાસ કોમો વિદ્યા શીખતા. પ્રશ્ન કહે છે કે સુદામા તમે મોટા હતા, વિદ્યાના બહુ જાણકાર હતા અને તમારી પાસેથી અમે વિદ્યા શીખતા. મને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે. સુદામા કહે છે તમે મને મોટો કીધો છે એ મને યાદ છે, મારાથી ભૂલી શકાય તેમ મહારાજ. લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર કોવા દાસનો સોમ દ્રષ્ટિ શ્યામને કરે. તો અહીંયા કહે છે કે લાજ નિજ દાસની, તો દાસ કે સુદામા છે એ દાસ બનીને આવ્યા છે, અને શ્રી હરિ એટલે કે કૃષ્ણ એ પોતે શ્રી હરિ એટલે કે ભગવાન બની ગયા છે, અને એનું દારિદ્ર ખોવા માટે દુઃખ ખોવા માટે સોમ દ્રષ્ટિ શ્યામે શ્યામ એટલે કે કૃષ્ણએ એની ઉપર એટલી કૃપા કરી કે એની જે દરિદ્રતા હતી એ દરિદ્રતા દૂર થઈ. તો આ વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર મિત્ર કેવો હોવો જોઈએ એના વિશે કહે છે કે મિત્ર એવો શોધવો ડાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી દે દુઃખમાં આગળ, છેક સુધી મિત્રતા નિભાવી રાખે એવી મિત્રતા તો ભાગ્યે જ ક્યાંક મળે છે, બાકી સારી મિત્રતા મળવી ઘણી બધી મુશ્કેલ છે એ આ પાઠમાંથી શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એથી આપણે કાવ્ય પૂરું કરીશું અને સમાનાર્થી શબ્દ વિરોધી તળપદા શબ્દો છે જે લખેલા છે એ અને સ્વાધ્યાય આપણે કરવાનો રહેશે.